વેરાવળ તાલુકાના કાજલી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો માટે ભોજનાલયનો પ્રારંભ કરાયો. સમગ્ર રાજ્યમાં અનેક માર્કેટિંગ યાર્ડ અસ્તિત્વ ધરાવે છે, ત્યારે સામાન્ય રીતે ખેડૂતો પોતાનો પાક લઈ અને સવારથી રાત સુધી માર્કેટિંગ યાર્ડના ધક્કા ખાય છે. ઘણી વખત વહેલી સવારે નીકળેલા ખેડૂત યાર્ડમાં પોતાનો વેપાર કરીને મોડી રાત્રે ઘરે પહોંચે છે, ત્યારે ખેડૂતોને યાર્ડ ખાતે નજીવા દરે શુદ્ધ અને સાત્વિક ભોજન માત્ર 90 રૂપિયામાં આપવાનો વેરાવળ તાલુકાના કાજલી માર્કેટિંગ યાર્ડે કર્યો છે. ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર રાજદેવસિંહ ગોહિલ અને યાર્ડના ચેરમેન ગોવિંદભાઈ પરમાર દ્વારા કાજલી માર્કેટિંગ યાર્ડ ખાતે સહકાર ભોજનાલયનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભોજનાલયમાં સારી બેઠક વ્યવસ્થા અને ગુણવત્તાયુક્ત ભોજન ખેડૂતોને મળી રહેશે. માર્કેટિંગ યાર્ડ દ્વારા શરૂ કરાયેલ આ નજીવા દરે ભોજનાલયમાં માત્ર 90 રૂપિયામાં અનલિમિટેડ ભોજન મળશે, જેમાં 3 પ્રકારના શાક અને બુધવારે ખેડૂતોને મીઠાઈ પણ પીરસવામાં આવશે. ત્યારે માત્ર ખેડૂતો જ નહીં પરંતુ શ્રમિકો, વેપારીઓ અને સોમનાથ આવતા ભાવિકો પણ સહકાર ભોજનાલયમાં રાહત દરનું આ ભોજન માણી શકશે. ત્યારે સૌરાષ્ટ્રમાં કદાચ પ્રથમ વખત કોઈ માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોની પરિસ્થિતિની ચિંતા કરીને તેમના માટે નહીં નફો નહીં નુકસાનના ધોરણે ભોજનાલય નિર્માણ કરવામાં આવ્યું છે. સ્ટોરી બાય મહેશ ડોડિયા, માસાપુરા ન્યૂઝ ચેનલ, ગીર સોમનાથ, ગુજરાત. એપીએમસી કાચલી ખાતે એપીએમસી દ્વારા શ્રી ગોવિંદભાઈ પરમાર સાહેબની જેમાં એમને આગેવાનીમાં આ એપીએમસી ચાલે છે, ખૂબ સફળતાપૂર્વક ચાલે છે, ખૂબ સારી કામગીરી અને ખેડૂતો માટે આશીર્વાદ સમાન આ એપીએમસી પ્રગતિ કરી રહી છે. એમાં આજે સહકાર ડાઇનિંગ હોલ નામથી ખેડૂતો માટે એક ભોજનાલયની વ્યવસ્થા સુંદર કરવામાં આવી છે. એમાં ખૂબ જ સસ્તા દરે માત્ર 90 રૂપિયામાં શુદ્ધ ગુજરાતી ભાણું સારું એવું મેનુ સાથે ઉપલબ્ધ થાય છે, જે એપીએમસી ખાતે મુલાકાત લેતા હજારો ખેડૂતોને ખૂબ ફાયદો થશે. સારું પૌષ્ટિક ચોખ્ખું ખાવાનું મળશે, જેથી કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે ખેડૂતોએ પોતાનો માલ સામાન મૂકીને પણ બહાર જવું પડતું હોય, તો એવા સંજોગોમાં આ એક ભોજનાલય સસ્તું ચોખ્ખું અને પૌષ્ટિક ભોજન પૂરું પાડશે. તો એપીએમસી કાજલીના આ પ્રયાસને આદરણીય ગોવિંદભાઈ પરમાર સાહેબ અને માનસીભાઈ એમની ટીમ અને ડાયરેક્ટર બધા મિત્રો એમણે જે આ ખૂબ સુંદર કાર્ય કર્યું છે એ માટે હું હર્ષની લાગણી અનુભવું છું અને ખૂબ અભિનંદન આપું છું. અને ખેડૂતોને મિત્રોને આ ભોજનાલય ખૂબ આશીર્વાદરૂપ સાબિત થશે એવી મને શ્રદ્ધા છે. આજના સમયમાં માત્ર 90 રૂપિયામાં ભોજન આપવું એ ખૂબ જ સેવાનું કાર્ય છે, અને કોઈ એપીએમસીમાં મારા ધ્યાનમાં નથી કે આવી સુંદર વ્યવસ્થા હોય. કાજલી ખાતે વેરાવળ તો સોમનાથ દાદાની ભૂમિ પુણ્ય કાર્ય આ જે થઈ રહ્યું છે એના માટે ખરેખર મારો હેતુ માત્ર ખેડૂત જે સવારનો માલ લઈને આવે આખો દિવસ યાર્ડમાં એને રોકાવવું પડતું હોય છે, અને બહારના તાલુકાના માલ અહીંયા બહુ આવે છે, દાખલા તરીકે તાલાળા, સુત્રાપાડા, વેરાવળ, કોડીનાર, પછી માંગરોળ, માળિયા, એ બધા ખેડૂતો અને અહીંયા જમવાની વ્યવસ્થા નથી, માત્ર ગાંઠિયા કે ભજીયા ખાય અને એનો સમય પસાર કરતા અને પોતે પેટ ભરતા. મારા મનની અંદર ઘણા વખતથી આ વિચાર આવતો હતો, પણ જેમ જેમ અમારી આર્થિક પરિસ્થિતિ થતી જાય એ રીતે અમે યાર્ડની પ્રગતિ કરી છે. અને અમારી તો એવી પણ ઈચ્છા છે કે 90 રૂપિયામાં માત્ર ખેડૂતોને નહીં પણ સોમનાથ ટ્રસ્ટમાં સોમનાથ મંદિરના દર્શને આવતા યાત્રિકોને પણ 90 રૂપિયા અમે જમાડીશું, કારણ કે સોમનાથના સાનિધ્યથી, સોમનાથના આશીર્વાદથી આ માર્કેટિંગ યાર્ડે આર્થિક પ્રગતિ કરી છે. એમાં સૌનો સાથ અને સહકાર પણ રહ્યો છે, કોઈ એક વ્યક્તિ નથી કરી શકતો, પણ એના કારણે પ્રગતિ થઈ છે ભગવાન સોમનાથના. તો એના દર્શને આવતા યાત્રિકો પણ 90 રૂપિયામાં અહીંયા જમે એવી અમારી પણ અપેક્ષાઓ છે. બે શાક છે, એક કઠોળ, દાળ ભાત, સંભારો, પાપડ અને ગુરુવારે મિષ્ટાન. દર ગુરુવારે બધાને મિષ્ટાન ખવડાવવાનું આખો દિવસ એવું અમે નક્કી કરેલું છે. પછી ભવિષ્યમાં એમાં સુધારાની જરૂર પડશે, સુધારા વધારાની, તોય અમારી બોર્ડ મિટિંગમાં નક્કી કરીને અમે